નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન એજ્યુકેશન માં બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 ની અંદર જોતા હતા આર્ટિકલ્સ, બરોબર। તો આજે આપણે ધોરણ 8 અને ધોરણ 9 બંને ધોરણોની અંદર અત્યંત ઉપયોગી એવો ગ્રામરનો ટોપિક આર્ટિકલ્સ વિશે અભ્યાસ કરવાનો છે। અંગ્રેજી અંદર ગ્રામર માં આર્ટિકલ્સ નો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો પાર્ટ 1 તમે જોયો, હવે આજે આપણે પાર્ટ 2 છે એના વિશે અભ્યાસ કરશું। તો પ્રથમ પાર્ટ ની અંદર તમે આર્ટિકલ એ અને આર્ટિકલ એન ક્યાં લાગે છે એના નિયમો વિશે અભ્યાસ કર્યો। હવે તમારે આર્ટિકલ ધ લગાડવા માટેના નિયમ એના વિશે અભ્યાસ કરવાનો છે। આર્ટિકલ ધ માટેના નિયમ, બરોબર। આગલા વિડિયો લેક્ચરમાં તમે જોયું સિંગ્યુલર પ્લુરલ સ્વર અને વ્યંજન કેટલા છે, શું કાય એ ક્યાં લાગે છે, એન ક્યાં લાગે છે, એકવચનનું બહુવચન, બહુવચનનું એકવચન વગેરે તમે પ્રથમ ભાગની અંદર વિડિયો લેક્ચરમાં નિહાળ્યું। હવે તમારે આર્ટિકલ ધ જે ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે નિશ્ચિત ચોક્કસ આર્ટિકલ છે, તો ડેફિનેટ ચોક્કસ નિશ્ચિત આર્ટિકલ ધ છે એ ક્યાં લાગે છે એના માટેના નિયમો છે એનો તમારે અહીંયા અત્યારે અભ્યાસ કરવાનો છે। તો પાર્ટ 2 ની અંદર આ ધ માટેના નિયમો છે એ વિડિયો ખાસ તમે વિદ્યાર્થી મિત્રો જોજો, જેથી કરીને પરીક્ષાની અંદર તમને જે ખાલી જગ્યા પૂછવામાં આવે છે એમાં તમને આર્ટિકલના જે એ એન ને ધ ના નિયમો છે એ નિયમો પ્રમાણે તમે ખાલી જગ્યા છે એ ફિલ અપ કરી શકો। તો જોઈએ આર્ટિકલ ધ માટેના નિયમો। તો સૌથી પહેલો નિયમ છે, પહેલા તો તમને ખબર હોય છે ધ મે કીધું એ રીતના ડેફિનિટ નિશ્ચિત ચોક્કસ આર્ટિકલ છે, બરોબર। કોઈ પણ એકવચન કે બહુવચન નામની આગળ આર્ટિકલ ધ આવે છે, ખાસ યાદ રાખજો। હવે કોઈ પણ એકવચન કે બહુવચન નામની આગળ આર્ટિકલ ધ આવે છે કેવી રીતે, તો કે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ। ધ કાઉ સમગ્ર જાતિ સૂચવે છે, કાઉ છે એ જાતિ સૂચક નામ છે, બરોબર। તો ત્યાં ધ છે આર્ટિકલ એનો ઉપયોગ કરવામાં આવે છે। કોઈ એક વસ્તુ કે નામનો ઉપયોગ એકવાર થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ કે એન આવે, પરંતુ ઇનાઈ નામનો ઉલ્લેખ જ્યારે બીજી વાર કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ લાગે છે, ખાસ યાદ રાખજો। જોઈએ ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, ખાલી જગ્યા પેન ઇઝ ન્યુ, શું કીધું, બે ખાલી જગ્યા આપેલી છે કે જ્યારે પહેલી વાર તમે એનો ઉપયોગ કરો તો પહેલી ખાલી જગ્યામાં એ કે એમ બે માંથી જે લાગતું હોય નિયમ અનુસાર એ મૂકવાનું, પણ બીજી ખાલી જગ્યામાં શરૂઆતમાં ફરજિયાત ધ લાગે છે। હવે આપણે અહીંયા જોઈએ ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ ન્યુ, સમજાણ વિદ્યાર્થી મિત્રો, આયા સ્વર વ્યંજન પ્રમાણે એ એન માંથી મૂકવાનું, પણ બીજી ખાલી જગ્યામાં ઇનાઈ વસ્તુનું બીજી વાર જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે બીજી ખાલી જગ્યામાં આર્ટિકલ ધ છે મૂકવામાં આવે છે। તો ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ ન્યુ, આપેલો નિયમ છે, ખાસ યાદ રાખજો। જોઈએ નિયમ નંબર 2, સનાતન પદાર્થ પ્રકૃતિના અનન્ય હોય તેવા પદાર્થોની આગળ ધ લાગે છે। હવે સનાતન સત્ય અને પ્રકૃતિના જે અનન્ય એવા જોઈએ તો કયા, તો કે સન, મૂન, અર્થ વગેરે, તો આ સનાતન સત્ય પણ છે અને પ્રકૃતિના તત્વ સાથે પણ સંકળાયેલા છે, તો એની આગળ ધ લાગે છે, ધ સન, ધ મૂન, ધ અર્થ, આ ખાસ યાદ રાખજો, ક્યાંક એ જોઈએ અને તમે અહીંયા એન્ડ ના મૂકી શકો, સનાતન સત્ય અને પ્રકૃતિની સાથે સંકળાયેલા છે, તો એવા નામોની આગળ આર્ટિકલ ધ લાગે છે, નિયમ નંબર 2। ત્યાર પછી જોઈએ સંજ્ઞાવાચક નામ આગળ કોઈ આર્ટિકલ નો આવે, ખાસ યાદ રાખજો, સંજ્ઞાવાચક નામ કોને કહેવાય, તો કે ઇન્ડિયા, પછી કોઈ પણ તમે બોયનું નામ લઈ લ્યો, કોઈ ઘરનું નામ લઈ લ્યો, તો જે સંજ્ઞા બતાવતું હોય ચોક્કસ સંજ્ઞા હોય, બરોબર, તો એની આગળ આર્ટિકલ લાગતા નથી, એ
પ્રકારના આર્ટિકલ લાગતા નથી પછી ગણી ન શકાય તેવા ભાવવાચક અથવા દ્રવ્યવાચક નામ આગળ કોઈ આર્ટિકલ ન આવે દાખલા તરીકે સોલ્ટ વોટર મિલ્ક બરાબર છે મીઠું પાણી દૂધ હવે આને તમે ગણી ન શકો અને દ્રવ્યવાચક છે તો ગણી ન શકાય અનકાઉન્ટેબલ નાઉન બરાબર છે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય એવા અને ખાસ દ્રવ્યવાચક નામ હોય તો એવા નામોની અંદર એક પણ આર્ટિકલ લાગતા નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેટલીક વસ્તુ કે વ્યક્તિ અમુક સ્થળે અને ચોક્કસ સમયે નિશ્ચિત પરિસ્થિતિમાં હોય છે તો તે નામની આગળ આર્ટિકલ ધ આવે દાખલા તરીકે ધ સ્કૂલ ઇઝ બી ખાલી જગ્યા સ્કૂલ ઇઝ બી તો સ્કૂલ છે એ નિશ્ચિત છે ચોક્કસ પોતાના સ્થાન ઉપર ચોક્કસ સમયે અડીકમ ઊભી છે ચોક્કસ એટલા માટે જ આ છે ધ છે કેવો છે ડેફિનિટ નિશ્ચિત ચોક્કસ આર્ટિકલ છે તો સ્કૂલ છે એ પોતે ચોક્કસ છે નિશ્ચિત પોતાના જગ્યા પર અડીકમ છે તો સ્કૂલ ની આગળ આર્ટિકલ ધ લાગશે ધ સ્કૂલ ઇઝ બિગ બરાબર છે ત્યાર પછી જોઈએ ધ લાઇબ્રેરી ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર આવી રીતના પણ તમે કહી શકો ત્યાર પછી નદી કોઈ નદીનું નામ હોય દાખલા તરીકે ગંગા પર્વતનું નામ હોય દાખલા તરીકે હિમાલય ગ્રંથનું નામ હોય દાખલા તરીકે રામાયણ મહાભારત શ્રીમદ ભાગવત વગેરે પછી કોઈ બેંકનું નામ હોય દાખલા તરીકે બેંક ઓફ ઇન્ડિયા તો વગેરે નામોની આગળ આર્ટિકલ ધ લાગે છે ખાસ યાદ રાખજો તો ગંગા તો હિમાલય તો રામાયણ તો બેંક ઓફ ઇન્ડિયા શું કીધું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નદી કોઈ પણ પર્વત મહાન ગ્રંથ અથવા કોઈ બેંકના નામ આપેલા હોય તો એની આગળ આર્ટિકલ ધ લાગે છે ધ ગંગા ધ યમુના ધ સરસ્વતી હિમાલય છે કેટુ પર્વત છે ઘણા બધા પર્વતો છે ગિરનાર છે વગેરેની આગળ રામાયણ મહાભારત શ્રીમદ ભાગવત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા બરોબર છે વગેરે બેંક ઓફ બરોડા વગેરે નામોની આગળ આર્ટિકલ ધ લાગે છે ખાસ યાદ રાખજો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કોઈ વાહન પર્વત બેંકના નામ આગળ લાગે છે હવે ક્રમિક સંખ્યાઓ આર્ટિકલ ધ આવે દાખલા તરીકે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ વગેરે દાખલા તરીકે સચિન ઇઝ ધ ફર્સ્ટ બેટ્સમેન સચિન ઇઝ ખાલી જગ્યા બેટ્સમેન તો સચિન ઇઝ ધ ફર્સ્ટ આવશે સચિન ઇઝ ધ ફર્સ્ટ બેટ્સમેન બરાબર છે તો આ ક્રમિક સંખ્યા છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન્થ એઇથ નાઇન્થ ટેન્થ વગેરે તો ક્રમિક સંખ્યા આપેલી હોય ફર્સ્ટ હોય સેકન્ડ હોય થર્ડ હોય તો એની આગળ શું આવશે ધ આ પણ નિયમ યાદ રાખજો પછી દિશાના નામ આપેલા હોય નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ તો એની આગળ પણ આર્ટિકલ ધ લાગે ખાસ યાદ રાખજો ધ નોર્થ ધ ઈસ્ટ સાઉથ વેસ્ટ બરાબર છે ત્યાર પછી વિશેષણ આખી જાતિ સૂચવે એ આપણે આગળ નિયમ જોઈ ગયા છે બરાબર છે તો જાતિ સૂચક જે નામ હોય છે એમાં પણ આર્ટિકલ ધ આવે છે તો એ પણ તમને ખાસ ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું આર્ટિકલ ક્યાં વપરાય નહીં તમે બે વિડિયો લેક્ચરમાં એવું જુઓ છો કે એ પહેલા લેક્ચરમાં તમે જોયું કે એ અને એન ના નિયમો અત્યારે તમે આર્ટિકલ ધ છે ક્યાં લાગે છે એના નિયમો જોયા તો હવે આર્ટિકલ એ એન અને ધ ક્યાં લાગતા નથી એના નિયમો જોઈએ તો સૌથી પહેલા કોઈ વિશાળ અર્થ આપ્યો વિશાળ અર્થના નામની આગળ આર્ટિકલ ન લાગે બરાબર બીજું દ્રવ્યવાચક નામની પૂર્વે મેં તમને કીધું એ સોલ્ટ વોટર મિલ્ક એની આગળ પર આર્ટિકલ ન લાગે વ્યક્તિવાચક નામની આગળ ઉદાહરણ આપ્યું હતું કે આઈ એમ અ બોય અથવા આઈ એમ અ બોય તો કોઈ વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ ન લાગે ભાવવાચક નામની પૂર્વે ભાવવાચક નામ
ने पूर्वे तो भाववाचक नाम होय बराबर छे तो भाववाचक नाम ने आगळ पर आर्टिकल लागता नथी जेम के एंगर लव जोय आ बधा भाववाचक नाम छे तो एनी आगळ पर आर्टिकल लागता नथी भाषाओ ने नाम भाषा आ जोई इंग्लिश गुजराती तो आमा तमे आर्टिकल मुकी नो सको आया स्व छे इंग्लिश तो ए इंग्लिश नो कही सको आ गुजराती नो कही सको आ वाक्य छे ई खोटा पड़े भाषा ना नाम नी आगळ एक आर्टिकल लागता नथी तमे चार भाषा भणो छो अंग्रेजी गुजराती हिंदी अने संस्कृत तो चारे भाषा ना नाम नी आगळ त्रण माथी एक पण आर्टिकल वापरवामां आवतो नथी अथवा मुकवामां आवतो नथी ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો શબ્દનો સ્થૂળને પણ તાત્વિક અર્થ બતાવવામાં આવેલો હોય શબ્દનો સ્થૂળને પરંતુ તાત્વિક અર્થ બતાવે ફિલોસોફર તરીકે તો એવા નામોની આગળ પણ એક પ્રકારના આર્ટિકલ મૂકવામાં આવતા નથી તો તમે જોયું કે આર્ટિકલ એ એન અને ધ છે એના નિયમો ક્યાં લાગે છે અને ખાસ કરીને આર્ટિકલ એ એન ધ છે એ ક્યાં વપરાતા નથી એના પર તમને મેં અહીંયા માહિતી આપી હવે તમને પરીક્ષા લક્ષી બંને ધોરણોની અંદર જે પરીક્ષામાં તમારે ફિલિંગ ટેક્સ વિથ આર્ટિકલ આર્ટિકલ વડે ખાલી જગ્યા પૂરો એ એન ધ કે આવે છે તો એવા અમુક નમૂનાની થોડી ખાલી જગ્યા છે એના વિશે અત્યારે હું તમને થોડું સમજાવું છું બરાબર કે તમને ખાલી જગ્યા પૂરવામાં પરીક્ષામાં થોડું ઈઝી પડે ફરી એકવાર નોંધી યાદ રાખજો એકવચનમાં આર્ટિકલ એ એન લાગે બહુવચનમાં લાગે ને એમાં બહુવચનમાં ડેશ કરવો પડે તો ખાલી જગ્યા વિશે આજે આપણે તમને અહીંયા અત્યારે માહિતી આપું છું જોઈએ એની એક્સરસાઇઝ આર્ટિકલની એક્સરસાઇઝ ચાલો વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નમૂના રૂપે તમને પાંચ ખાલી જગ્યા શીખડાવું છું પરીક્ષામાં બંને ધોરણોની અંદર આવી ગમે ખાલી જગ્યા તમને પરીક્ષામાં પૂછાઈ શકશે તો જેના નિયમો મેં તમને વિસ્તૃતમાં બંને વિડિયોમાં જણાવ્યા જોઈએ સૌથી પહેલી ખાલી જગ્યા યુ આર ખાલી જગ્યા સ્ટુડન્ટ તો યુ આર અ સ્ટુડન્ટ બરાબર છે નિયમ યાદ કરજો વિદ્યાર્થી મિત્રો શું છે વ્યંજન વ્યંજનની આગળ આર્ટિકલ એ લાગે બરાબર છે સ્ટુડન્ટ ત્યાર પછી ખાલી જગ્યા અર્થ ઇઝ રામ સનાતન સત્ય પ્રકૃતિ તો શું અર્થ ધ બતાવે ને તો અર્થ ઇઝ રામ ત્રીજો માય અંકલ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર તો એન્જિનિયર ઇઝનિયર બરાબર તો ઈ છે સ્વર છે એન્જિનિયર એ પણ ગુજરાતીમાં શું છે સ્વર છે તો શું આવે માય અંકલ ઇઝ એન એન્જિનિયર બરાબર છે ત્રણ ચોથી ખાલી જગ્યા હી ઇઝ સેલિંગ ખાલી જગ્યા એપલ્સ હી ઇઝ સેલિંગ ખાલી જગ્યા એપલ્સ
હાસ્ય ગ્રંથ બહુવચન છે તો અહીંયા આર્ટિકલ લાગે નહીં તો ડેશ આવશે હાસ્ય ગ્રંથ લાસ્ટ ઇટ ઇઝ ખાલી જગ્યા વન વે રોડ તો વન વન વે તો શું આવશે ઓ છે સ્વર છે પણ ઉચ્ચારણ તમે કરશો એટલે જ મેં કીધું હતું કે આર્ટિકલ છે ઉચ્ચારણ ઉપર આધાર રાખે છે તો વન વે રોડ તો વન વો છે ગુજરાતીમાં વ્યંજન છે એટલા માટે એ આવશે ઇટ ઇઝ અ વન વે રોડ ઇટ ઇઝ અ વન વે રોડ તો ફરી એકવાર જોઈએ યુ આર અ સ્ટુડન્ટ ધ અર્થ ઇઝ રાઉન્ડ My uncle is an engineer. He is खाली जगह apples. Black. बराबर. It is a one-way road. तो विद्यार्थी मित्रों, तो मैं आर्टिकल से जो यू त्रोन प्रकार का आर्टिकल रिपीट करूं जो परिवार याद रख जो बे वीडियो लेक्चर्स आर्टिकल्स ना त्रोन आर्टिकल छे ए एन अने दो ए एन छे इनडेफिनिट अनिश्चित छे दो छे इनडेफिनिट એટલે નિશ્ચિત છે પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ યુ અને 21 છે વ્યંજન છે તો સ્વર અને વ્યંજન ઉપર ઉચ્ચારણ ઉપર ટોપિક આધાર રાખે તો એ ઉપરથી એ અને એ મૂકી શકાય છે સાથે સિંગ્યુલર અને પ્લુરલ પણ તમને ખબર હોવી જોઈએ એ એના નિયમો ધ ક્યાં લાગે છે એના નિયમો તો મેં તમને વિસ્તૃત આયે વર્ણન કર્યું બરાબર છે અને ત્રણેયમાંથી એક પણ આર્ટિકલ લાગતા નથી એવી પરિસ્થિતિ પણ મેં તમને બતાવેલી છે બરાબર છે ફરી એકવાર એકવચનમાં એ એટલે કે બહુવચન કરો તો આર્ટિકલ લાગતા નથી અને એક્સરસાઇઝ રૂપે પાંચ તમને નાની ખાલી જગ્યા પર મેં તમને બતાવી તો વિદ્યાર્થી મિત્રો ગ્રામરની અંદર આર્ટિકલ ટોપિક છે એ આજે અહીંયા હું પૂરો કરું છું બરાબર તમે ઘરે બેઠા આવી ઘણી બધી ખાલી જગ્યા હોય તો એ ખાલી જગ્યા તમે એક્સરસાઇઝ કરી શકો છો કે આર્ટિકલ એ એન અને ધ છે એ તરફ કેવી પરિસ્થિતિમાં મૂકી શકાય નિયમો છે એ મેં તમને બતાવી તો આર્ટિકલ ટોપિક છે આજે હું પૂરો કરું છું અસ્તુ જય હિન્દ વંદે માતરમ